नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 अर्थशास्त्र में नवा प्रकरण की शुरुआत करिए। प्रकरण नंबर 3 मांग। आज जोईशुं आपणे मांगनो अर्थ अने मांगने असर करता परिबळों। मांग कोने कहेवाय? तो बजारनी अंदर आपणे वस्तुनी खरीदी करवा जईए छे अने जे वस्तु वेचनार जे व्यापारी छे एनी पासे वस्तु खरीदीए छे, तो आपणे वस्तुनी शुं करेलुं कहेवाय? આપણે વસ્તુની માંગ કરેલી કહેવાય। અને માંગને અસર કરતા પરિબળો, આ માંગમાં કોઈ વખત વધારો થઈ જાય છે અને કોઈ વખત ઘટાડો થાય, તો આ માંગમાં વધારો ઘટાડો કેમ થાય? બજારની અંદર ઘણી વખત એવી પરિસ્થિતિ થઈ જાય કે વસ્તુની માંગ ખૂબ જ વધી જાય અને ઘણી વખત એવું થાય કે વસ્તુની માંગ ખૂબ જ ઘટી જાય, તો આ બધું થાય છે કેમ? તો એના માટેના કારણો કે પરિબળો, તો જોઈએ સૌથી પહેલાં માંગનો અર્થ। ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે। ફરી એકવાર, ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે। હવે માંગને અસર કરતા પરિબળો, તો કયા પરિબળો છે જે માંગને અસર કરે છે? મુખ્ય બે પરિબળો છે। કયા? વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળ। મુખ્ય કેટલા પરિબળ? બે પરિબળ। એક છે વસ્તુની કિંમત અને બીજી છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળ। તો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો કયા? તો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોમાં આ નીચેના પરિબળનો સમાવેશ થાય છે। કયા કયા? તો ગ્રાહકની રુચિ અને પસંદગી, ગ્રાહકની આવક, ગ્રાહકની સંખ્યા, ભવિષ્યમાં ભાવોની અટકળ, અન્ય વસ્તુઓના ભાવો। અન્ય વસ્તુના ભાવ એટલે કઈ વસ્તુઓના ભાવો? તો અવેજી વસ્તુના ભાવ અને પૂરક વસ્તુના ભાવ। તો સૌથી પહેલાં માંગને અસર કરનારું પરિબળ વસ્તુની કિંમત જોઈએ। વસ્તુની કિંમત, જો વસ્તુની કિંમત ઘટે એટલે વસ્તુ સસ્તી થાય, જો વસ્તુ સસ્તી થાય તો એ વસ્તુની માંગ વધશે। કેમ? કેમ કે સસ્તી થઈ છે એટલા માટે। પણ એનું ઊંધું કરી નાખીએ, વસ્તુની કિંમત વધે છે એટલે વસ્તુ મોંઘી થશે, અને જો વસ્તુ મોંઘી થાય તો વસ્તુની માંગ ઘટશે। તો એ જ છે વસ્તુની કિંમત, એટલે વસ્તુની કિંમતને કારણે વસ્તુની માંગમાં વધારો ઘટાડો થાય છે। તો એ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું પરિબળ વસ્તુની કિંમત છે। કારણ કે જેમ વસ્તુ કે સેવાની કિંમત ઘટે તેમ ગ્રાહક વસ્તુ વધુ જથ્થામાં ખરીદે છે। કારણ કે કિંમત ઘટવાથી એ વસ્તુ સસ્તી બની છે એટલા માટે। અને જેમ વસ્તુ કે સેવાની કિંમત વધે તેમ ગ્રાહક વસ્તુ ઓછા જથ્થામાં ખરીદે છે। કારણ કે વસ્તુ કે સેવાની કિંમત વધતા એ વસ્તુ મોંઘી બને, અને કોઈ વ્યક્તિ મોંઘી વસ્તુ વધારે જથ્થામાં ખરીદે નહીં, આમ ઓછા જથ્થામાં ખરીદે છે, અને પરિણામે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં પણ ફેરફાર થાય છે। આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। કેવી રીતે વ્યસ્ત સંબંધ છે? તો વસ્તુની કિંમત વધે તો માંગ શું થાય? ઘટે। વસ્તુની કિંમત ઘટે તો માંગ શું થાય? વધે। થયું? કિંમત ઘટે તો માંગ વધે, કિંમત વધે તો માંગ ઘટે, બંનેનો કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે। આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। હવે જોઈએ વસ્તુની કિંમત સિવાયના બીજા કેટલાક અન્ય પરિબળો। ગ્રાહકની રુચિ અને પસંદગી, ગ્રાહકની રુચિ અને પસંદગીને કારણે પણ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે। ગ્રાહકની રુચિ અને પસંદગી પણ વસ્તુની માંગ પર અસર કરનારું મહત્વનું પરિબળ છે। કારણ કે વ્યક્તિનો ગમો, અણગમો, શોખ, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે। જે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે એનાથી આપણને વધારે ખ્યાલ આવશે। દાખલા તરીકે, નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો તે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય છે। જો કોઈ એક વ્યક્તિ જ્યારે બાળક હોય ત્યારથી એને વાંચનનો શોખ હોય, તો ધીમે 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 મોટો થશે ત્યારે એનો વાંચનનો પ્રકાર બદલાશે। કેવી રીતે? બાળક હોય ત્યારે શું વાંચતો હશે?
વાર્તાનું વાંચન કરે એટલે વાર્તા લખી જે ચોપડીઓ હશે તેની માંગ વધશે, પણ જેમ જેમ મોટો થશે પુખ્ત ઉંમરનો થશે ત્યારથી નવલકથા વાંચશે. તો જો પુખ્ત થયો ત્યારે એને નવલકથાનું વાંચન શરૂ કર્યું તો નવલકથાની માંગ વધી, પરંતુ જે વાર્તાની ચોપડીઓ હતી એની માંગ ઘટી ગઈ. જો પસંદગી બદલાય છે વ્યક્તિની, છે ને, પસંદગી રુચિ બદલાય છે, તેને કારણે વસ્તુની માંગમાં ઘટાડો વધારો થાય. હવે હજુ થોડી મોટી ઉંમર થશે તો મોટી ઉંમરના લોકો ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ગમે છે. આમ પુખ્ત વયમાંથી મોટી ઉંમરમાં જાય છે ત્યારે ધાર્મિક પુસ્તકોની માંગ વધશે અને નવલકથાની માંગ ઘટશે. તો અહીં વ્યક્તિની રુચિ અને પસંદગી બદલાય છે અને તેને કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. આ એક સામાન્ય ઉદાહરણ છે. આવી ઘણી બધી વસ્તુ હોય છે જે વ્યક્તિની પસંદગી ઉપર આધાર રાખે, અને વ્યક્તિને પસંદ આવતી વસ્તુની માંગ વધે છે અને સમય જતાં જો એની પસંદગી બદલાય છે તો એ વસ્તુની માંગ ઘટી જાય છે. તો આ હતું ગ્રાહકની રુચિ અને પસંદગી. હવે જોઈએ ગ્રાહકની આવક. જો આવક વધે આવક ઘટે તો પણ માંગમાં ફેરફાર થાય. જો વ્યક્તિની આવક વધે તો વસ્તુની માંગ વધશે કે ઘટશે? આવક વધે તો, આવક વધે તો વસ્તુની માંગ ચોક્કસ વધે. કારણ કે એની આવકમાં વધારો થયો છે. અને વ્યક્તિની આવક ઘટે તો વસ્તુની માંગ વધશે કે ઘટશે? ઘટશે. કારણ કે એની આવક એવી છે, ઓછી છે. આમ ગ્રાહકની આવક પણ આ વસ્તુની માંગ પર અસર કરે છે. વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની ખરીદ શક્તિ વધે છે. અને આવક વધારે હોય એટલે વસ્તુ વધારે ખરીદી શકે એટલે ખરીદ શક્તિ વધે છે, અને તેથી વસ્તુની માંગ પણ વધે છે. જ્યારે વ્યક્તિની આવક ઘટતા તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ ઘટે છે, અને તેથી વસ્તુની માંગ પણ ઘટે છે. આમ આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. જો ફરી એકવાર, આવક વધે તો માંગ વધે, આવક ઘટે તો માંગ ઘટે. સીધો સંબંધ થયો. આપણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ જોયેલો? વ્યસ્ત. કિંમત વધે તો માંગ ઘટતી હતી, અને કિંમત ઘટતી હતી તો માંગ વધતી હતી. પરંતુ આવકમાં કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. આવક વધે છે તો એની સાથે સાથે માંગ પણ વધે, આવક ઘટે છે તેની સાથે માંગ પણ ઘટે છે. આમ આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. ગ્રાહકની સંખ્યા. જો ગ્રાહકની સંખ્યામાં વધારો થાય તો વસ્તુની માંગ વધવાની જ છે, અને જો ગ્રાહકની સંખ્યામાં ઘટાડો થાય તો વસ્તુની માંગ ઘટવાની જ છે. પરંતુ ગ્રાહકની સંખ્યામાં વધારો ઘટાડો ક્યારે થાય છે? તો વ્યક્તિ સ્થળાંતર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, અથવા તો વસ્તી વધારો થાય, તો આવા સમયગાળા દરમિયાન ગ્રાહકની સંખ્યામાં વધારો થાય છે. જો ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય તો માંગ વધે, અને જો ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થાય તો માંગ ઘટે છે. વસ્તી વધવાથી કે સ્થળાંતરને કારણે ગ્રાહકોની સંખ્યા વધે તો વસ્તુ કે સેવાની માંગ વધે છે. જ્યારે વસ્તી ઘટવાથી કે સ્થળાંતર થવાથી ગ્રાહકોની સંખ્યા ઘટે તો વસ્તુ કે સેવાની માંગ પણ ઘટે છે. સુરતની અંદર રોજગારીનું પ્રમાણ પુષ્કળ છે, તેથી ભારતના જે બીજા પછાત રાજ્યો છે કે જેમનો આર્થિક વિકાસ એટલો સારો નથી થઈ શક્યો, તો એ રાજ્યના લોકો રોજગારી મેળવવા માટે સુરતમાં આવે છે. તો સુરતમાં એ લોકો રોજગારી મેળવવા આવ્યા એટલે સુરતમાં વસ્તીનું પ્રમાણ વધ્યું. કારણ કે લોકો સ્થળાંતર કરીને આવ્યા છે ને, તો વસ્તીનું પ્રમાણ વધ્યું. તો સુરતમાં વસ્તુની માંગ વધશે કે ઘટશે? તો કે વધશે. પણ જે રાજ્યોમાંથી એ લોકો આવ્યા છે તે રાજ્યોમાં વસ્તુની માંગ વધશે કે ઘટશે? તો એ રાજ્યમાં વસ્તુની માંગ ઘટશે. કારણ કે ત્યાંની જે વસ્તી હતી એ હવે સુરતમાં આવી છે. તેથી જે રાજ્યોમાંથી આવ્યા છે ત્યાં વસ્તુનું પ્રમાણ ઘટ્યું છે, તેથી ત્યાંની વસ્તુની માંગ ઘટશે. પરંતુ સુરતમાં વસ્તુનું પ્રમાણ વધ્યું છે, તેથી સુરતમાં વસ્તુની માંગ વધશે. આમ ગ્રાહકની સંખ્યા પણ આ વસ્તુની માંગ પર અસર કરે છે. ભવિષ્યમાં ભાવોની અટકળ. ભવિષ્યમાં ભાવોની અટકળ એટલે શું? અટકળ એટલે કે અફવા. જો આપણને ખબર પડે કે કોઈક વસ્તુના ભાવ ભવિષ્યમાં વધવાના છે,
તો વર્તમાન સમયની અંદર આપણે શું કરીએ, ભાવ વધશે એમ કરીને વર્તમાનમાં એ વસ્તુનો જથ્થો આપણે ઘરમાં ભરી રાખીએ છીએ. આમ ભવિષ્યમાં જો ભાવો વધવાના છે એમ ખબર પડે તો વર્તમાનમાં તે વસ્તુની માંગ વધી જાય છે, પણ જેવું ખબર પડે કે કોઈક વસ્તુના ભાવ ભવિષ્યમાં ઘટવાના છે, ભવિષ્યમાં ભાવ ઘટવાના છે, તો વર્તમાન સમયની અંદર એ વસ્તુ આપણે લેશું ના, શું વિચારશું, ભાવ ઘટે ને પછી આપણે લેશું, તો વર્તમાનમાં તે વસ્તુની માંગ શું થશે, ઘટશે. એટલે આવી કોઈક ભવિષ્યમાં ભાવો અંગેની અટકળ કે અફવા ફેલાય તેનાથી પણ વસ્તુની માંગ પર અસર થાય છે. ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવો વધશે એવી જો ગ્રાહકોમાં અટકળ ફેલાય તો વર્તમાનમાં તે વસ્તુની માંગ વધશે, અને ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ ઘટશે એવી અટકળો જો ફેલાય તો વર્તમાનમાં તે વસ્તુની માંગ ઘટશે. હવે જોઈએ અન્ય વસ્તુના ભાવ. અન્ય વસ્તુમાં કઈ કઈ વસ્તુ, તો અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. સૌથી પહેલા જોઈએ આપણે કે અવેજી વસ્તુના ભાવ વધવાથી માંગ પર કઈ રીતે અસર થાય. તો અવેજી વસ્તુ એટલે શું, તો કોઈ એક વસ્તુના સ્થાને એના જેવી બીજી વસ્તુ વાપરી શકાતી હોય તો એ વસ્તુ અવેજી વસ્તુ કહેવાય. બંને વસ્તુઓ લાક્ષણિકતાની દ્રષ્ટિએ સરખા હોય, બંનેના એક સરખા લક્ષણો હોય તો તે દરેક વસ્તુ કે જે એકના સ્થાને બીજાને વાપરી શકાય તે દરેક વસ્તુ અવેજી વસ્તુ કહેવાય. જોઈએ એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો એવી વસ્તુઓને અવેજી વસ્તુ કહેવામાં આવે છે. અવેજી વસ્તુમાં હરીફાઈનું તત્વ વધુ હોય છે. હરીફાઈનું તત્વ આ અવેજી વસ્તુમાં કેમ જોવા મળે છે, તેને એક જ કારણ છે, બંને વસ્તુઓ કેવી છે, એક સરખી છે. જો કોઈ એક વસ્તુના ભાવ વધે છે તો એના જેવી બીજી વસ્તુ છે લોકો તે વસ્તુ લેશે. કારણ કે જે પ્રથમ વસ્તુ છે એના ભાવ વધ્યા છે, એના ભાવ વધવાથી મોંઘી બની છે તો એ નહીં લેશે, પણ શું કરશે, એના જેવી જે બીજી વસ્તુ છે તે ખરીદશે. આમ આ જે અવેજી વસ્તુ છે તેની અંદર હરીફાઈનું તત્વ જોવા મળે છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતા, સમાન લાક્ષણિકતા લક્ષણો બંનેના સરખા હોય, સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી, બાઇક, ફ્રીજ વગેરે અલગ અલગ કંપની હોવા છતાં લક્ષણો સરખા જ હોય તો શું કરશે વ્યક્તિ, કે જો કોઈ એક કંપનીની કિંમતમાં વધારો થાય છે તો તે વ્યક્તિ બીજી કંપની એના જેવી જ વસ્તુ લઈ લેશે, એટલે કે અવેજી વસ્તુ લઈ લેશે. આમ અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય. જો બે વસ્તુ છે કે જે બંને એકબીજાની અવેજી છે, પણ એક વસ્તુને આપણે મૂળ વસ્તુ ગણીએ તો બીજી વસ્તુ એની અવેજી થઈ. હવે બીજી વસ્તુને મૂળ વસ્તુ ગણીએ તો પહેલી વસ્તુ અવેજી થઈ. આમ એકને આપણે ગણીએ મૂળ વસ્તુ, તો મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ બંને જ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા. કેમ સસ્તી બની, તો મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, પણ એના જેવી જ કોઈક બીજી વસ્તુ છે કે જેને આપણે અવેજી વસ્તુ કહે છે એ અવેજી વસ્તુની કિંમત ઘટે છે. તો મૂળ વસ્તુની કિંમત તેમની તેમ, અવેજી વસ્તુની કિંમત ઘટી એટલે અવેજી વસ્તુ સસ્તી બની, અને અવેજી વસ્તુ સસ્તી બની એટલે મૂળ વસ્તુ જે છે એની માંગમાં શું થશે, ઘટાડો થશે. કારણ કઈ વસ્તુની માંગ વધશે, તો કે અવેજી વસ્તુની માંગ વધશે. બંને એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગ વધે છે અને મૂળ વસ્તુની માંગ ઘટે છે. આમ અવેજી જે વસ્તુ હોય છે એના ભાવમાં જો વધારો ઘટાડો થાય છે તો પણ વસ્તુની માંગમાં ફેરફાર આવે છે. જ્યારે અવેજી વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય, ફરી વાત આપણે પહેલાં મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થયેલો બતાવ્યો અને અવેજી વસ્તુની કિંમત ઘટેલી હતી. હવે જોઈએ અવેજી વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય અને મૂળ વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગમાં વધારો થશે અને અવેજી વસ્તુની માંગમાં ઘટાડો થશે. શા માટે મૂળ વસ્તુની માંગ વધશે, તો કે મૂળ વસ્તુની જે કિંમત છે એ કિંમત ઘટે છે અને તેને કારણે મૂળ વસ્તુ એ સસ્તી બને છે, તેથી વ્યક્તિ મૂળ વસ્તુની માંગ વધારશે અને અવેજી વસ્તુની માંગ ઘટાડશે. આમ
અવેજી વસ્તુના ભાવમાં વધારો ઘટાડો પણ માંગ માટે જવાબદાર પરિબળ છે. ને હવે જોઈએ પૂરક વસ્તુ. પૂરક વસ્તુ એટલે કોઈ એક વસ્તુને વાપરવા માટે બીજી વસ્તુ જોઈતી જ હોય. જેમ કે ગાડી ચલાવવી હોય, આપણને પેટ્રોલ તો જોઈએ, પેટ્રોલ વગર ગાડી ચાલે જ નહીં. તો પેટ્રોલ અને ગાડી બંને એકબીજાને શું છે? પૂરક છે. તો પૂરક વસ્તુ એટલે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે સંકળાયેલી હોય છે. જો પૂરક વસ્તુમાં કોઈ પણ બે વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી જ હોય, એક નહીં હોય તો બીજી ચાલે ને એના વગર. તો આવી જે પૂરક વસ્તુઓ છે એમાં એક વસ્તુના ભાવ વધે તો બીજી વસ્તુની માંગ પર પણ અસર પડે છે. જે વસ્તુના ભાવ વધ્યા છે તે તો છે જ, પણ એ ભાવને લીધે બીજી વસ્તુની જે માંગ જેના લીધે વપરાય છે એની માંગ પર પણ અસર પડે છે. જોઈએ આપણે અહીં પૂરક વસ્તુના ભાવ વધતા, પૂરક વસ્તુના ભાવ વધતા મૂળ વસ્તુની માંગ ઘટે છે, અને પૂરક વસ્તુના ભાવ ઘટતા મૂળ વસ્તુની માંગ વધે છે. જોઈએ, જો પેટ્રોલ સસ્તું બને તો તે આધારિત વાહનોની સંખ્યામાં વધારો થશે, અને પેટ્રોલ મોંઘું બને તો તે આધારિત વાહનોની સંખ્યામાં ઘટાડો થશે. જો અહીંયા પેટ્રોલના ભાવમાં વધારો ઘટાડો થાય છે તો પેટ્રોલના ભાવમાં વધારો ઘટાડો થવાથી તેનાથી ચાલતા જે વાહનો છે એની માંગમાં વધારો ઘટાડો થાય છે. એટલે પેટ્રોલ જો સસ્તું બને છે તો પેટ્રોલથી જે વાહનો ચાલે છે એની માંગ વધશે, અને પેટ્રોલ જો મોંઘું બને છે તો તેનાથી ચાલતા વાહનોની માંગ ઘટી જશે. આમ પૂરક વસ્તુના ભાવમાં વધારો ઘટાડો થવાથી પણ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. તો શું જોયું આપણે? માંગનો અર્થ અને માંગને અસર કરતા પરિબળો.